નમસ્કાર શ્રી સત્ય સાંઈ લક્ષ્મીમોહન વિદ્યાલયથી હું પ્રિયંકા બાગલે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 11 કેમિસ્ટ્રી સબ્જેક્ટ ની અંદર પરમાણુનું બંધારણ વાળો છે બીજો ચેપ્ટર આપણો છે એ આજથી આપણે શરૂઆત કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણો એક ચેપ્ટર પૂરો થઈ ગયો છે જેની અંદર આપણે અણુ અને પરમાણુ વિશે ચર્ચા કરી રહ્યા હતા જેમાં આપણે એવું શીખી રહ્યા હતા કે અણુ અને પરમાણુ જે દ્રવ્ય છે એના ઘટકો છે તો મિત્રો પરમાણુનું બંધારણ હવે કેવું છે તેના વિશે આપણે આ સેકન્ડ ચેપ્ટર ની અંદર અભ્યાસ કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એવું શીખ્યા હતા કે દ્રવ્ય જે છે એને એનું વિભાજન કરવામાં આવે તો અંતિમ કણ જે વધે છે તેને પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે અને પરમાણુ જે છે એ હવે કેવો છે તો કે અવિભાજ્ય છે તેનું હવે વિભાજન કરી શકાતું નથી તો એવું આપણે લાસ્ટ જે તમે પહેલો ચેપ્ટર શીખી ગયા છો તેની અંદર આપણે શીખી ગયા છે એમાં ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત જે છે તેની પણ આપણે ચર્ચા કરી ગયા છે જે મોસ્ટ એમ્પ્લી ક્વેશ્ચન્સ હતો અને એ તમે બધાએ મૂળે પણ કર્યો જ હશે વિદ્યાર્થી મિત્રો તો આપણે એના ઉપરથી જોયું કે પરમાણુનું બંધારણ કેવું છે પરમાણુ અવિભાજ્ય ઘટક છે એનું વિભાજન થઈ શકતું નથી એવું કીધું હતું બરાબર છે પણ તો પરમાણુ છે કેવો તો તેની આજે આપણે ચર્ચા કરવાના છે પરમાણુ જે છે મિત્રો એ ત્રણ ઘટકનો બનેલો છે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોનનો તો આપણે એમાં ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતે થાય પ્રોટોનની શોધ કેવી રીતે થાય ન્યુટ્રોનની શોધ કેવી રીતે થાય તેની ચર્ચા આપણે આ ચેપ્ટર જે છે આપણું ચેપ્ટર નંબર 2 પરમાણુ બંધારણ એની અંદર આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો તો શરૂઆત કરીએ ઇલેક્ટ્રોનની શોધથી જેમાં 1830માં માઇકલ ફેરાડે દર્શાવ્યું કે જ્યારે વિદ્યુત વિભાજનના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો વિદ્યુત ધ્રુવો જે હોય છે તેના ઉપર દ્રવ્ય જમા થાય છે મિત્રો વિદ્યુત વિભાજન દ્રાવણમાં આ વિદ્યુત વિભાજન દ્રાવણ લેવામાં આવે તેની અંદર બે વિદ્યુત ધ્રુવો લટકાવેલા હોય અને તેમાંથી વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર કરવામાં આવે છે ત્યારે આ જે વિદ્યુત ધ્રુવો છે એના ઉપર દ્રવ્ય જોવા મળે છે જે શું દર્શાવે છે તો તેના ઉપરથી એમ 1830માં માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે આગળ એણે માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે આગળ શોધ કરી તો મિત્રો જોઈએ આપણે વાંચતા જઈએ અને સમજતા જઈએ કે 1830માં માઇકલ ફેરાડે દર્શાવ્યું કે જ્યારે વિદ્યુત વિભાજનના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે વિદ્યુત ધ્રુવો પર રાસાયણિક પ્રક્રિયા થાય છે જેને પરિણામે વિદ્યુત ધ્રુવો પર શું જમા જાય છે તો કે દ્રવ્ય જમા થાય છે 1850ની આસપાસ ઘણા વૈજ્ઞાનિકો 1850માં ત્યારબાદ આની શોધ આગળ વધતી ગઈ અને 1850ની આસપાસ ઘણા વૈજ્ઞાનિકો જે છે તેની સાથે મુખ્યત્વે માઇકલ ફેરાડેનો આની અંદર ખૂબ જ મોટો ફાળો હતો તો માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે શૂન્ય અવકાશ નળીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર વિદ્યુત વિભાગનો અભ્યાસ કર્યો હવે મિત્રો માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનિક શોધ માટે એક પ્રયોગ કર્યો હતો જેની આપણે ચર્ચા કરવાના છે એમણે શું કર્યું તો કે એક શૂન્ય અવકાશ નળી લીધી આ શૂન્ય અવકાશ નળીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો કેવી રીતે પસાર કર્યો તો આ શૂન્ય અવકાશ નળી જે લીધી તેને કેથોડ કિરણ વિભાર નળી તરીકે પણ ઓળખવામાં આવી છે અથવા તો કેથોડ નળી તરીકે પણ એને ઓળખવામાં આવે છે તો આપણે વાંચતા જઈએ સમજતા જઈએ કે 1850માં ઘણા વૈજ્ઞાનિકો માઇકલ ફેરાડે શૂન્ય અવકાશ નળીમાંથી વિદ્યુત પ્રવાહનો અભ્યાસ કર્યો જેમાં આવી નળીઓ કેથોડ કિરણ વિભાર નળી તરીકે ઓળખાય છે તો મિત્રો આ નળી કેવી દેખાતી હતી તો તેની મેં નીચે આકૃતિ ડ્રો કરી છે જેની અંદર આ જે નળી છે તેની અંદર આ બે વિદ્યુત ધ્રુવો લગાવેલા છે જેમાં આ બંને ધાતુના વિદ્યુત ધ્રુવો છે આ વિદ્યુત ધ્રુવો જે છે મિત્રો તેમાંથી એક જે છે તે કેથોડ છે અને બીજો જે છે એનોડ છે કેથોડને ઋણ વીજભાર તરીકે દર્શાવવામાં આવી છે અને એનોડને ધન વીજભાર તરીકે દર્શાવવામાં આવે છે હવે આ નળી જે છે એમાંથી શૂન્ય અવકાશ પંપ તરફ જવા માટેનો એક માર્ગ છે જેના કારણે જેથી આ નળીમાં શૂન્ય અવકાશ ઉત્પન્ન કરી શકાય ત્યાર પછી આ એનોડ અને કેથોડને એક ઊંચા વોલ્ટેજવાળી બેટરી સાથે જોડી દીધેલું છે હવે શું થશે મિત્રો તો જ્યારે આ ઊંચા વોલ્ટેજવાળી બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવશે ત્યારે આ વિદ્યુત પ્રવાહ જે છે એ કેથોડથી એનોડ તરફ વહન થાય છે આ મિત્રો ખાસ ધ્યાન આપજો કે વિદ્યુત પ્રવાહનું વહન ક્યાંથી ક્યાં થાય છે તો કે કેથોડથી એનોડ તરફ વિદ્યુત પ્રવાહ વહે છે તો આ કેથોડથી એનોડ તરફ વિદ્યુત પ્રવાહ વહે છે ખબર કેવી રીતે પડશે આપણને કે વિદ્યુત પ્રવાહનું વહન કેથોડથી એનોડ તરફ જ થાય છે તો તે સાબિત કરવા માટે વિદ્યાર્થી મિત્રો શું કર્યું તો કે આ એનોડનો જે વિદ્યુત ધ્રુવ છે એની અંદર નાનું છિદ્ર કરવામાં આવ્યું એના ઉપર નાનું છિદ્ર કરવામાં આવ્યું અને આ જે નળી છે આપણી કેથોડ કિરણ વિભાર નળી એની અંદર પાછળ આ એનોડ જે છે એની પાછળના ભાગે સ્ફૂર દીપ્ત
નું પડ એટલે કે ઝિંક સલ્ફાઇડ નું પડ ચડાવવામાં આવ્યું હવે જ્યારે વોલ્ટેજ અમારી પસાર કરવામાં આવે છે ત્યારે આ જે વિદ્યુતપ્રવાહ છે કેથોડ થી એનોડ તરફ વહે છે એનોડ તરફ વિદ્યુતપ્રવાહ આવે છે અને આ જે છિદ્ર છે એ મારફતે એ વિદ્યુતપ્રવાહ જે છે એ હવે પૂરક પ્રસ્ફુરક પડદા ઉપર પડે છે પ્રસ્ફુરક પડદો એટલે કોનો પડદો મિત્રો તો કે આપણે જે નળીમાં પાછળની સાઈડ ઝિંક સલ્ફાઇડ નો પડ ચડાવેલું છે એનો આ બાજુ જો અહીંયા મેં આકૃતિ ડ્રો કરી છે તો અહીંથી કેથોડ કિરણ નળો કેથોડ કિરણ જે છે એ આગળ વધે છે જાય છે કોની તરફ તો કે એનોડ તરફ આ અહીંયા એનોડ લગાવેલું છે તો એની પાછળ પ્રસ્ફુરક પડ કોનું તો કે ઝિંક સલ્ફાઇડ નું પ્રસ્ફુરક પડ ચડાવેલું છે તો જ્યારે આ કેથોડ કિરણો અહીંયા જશે તો આ છિદ્રમાંથી આ પ્રસ્ફુરક પડદા ઉપર પહોંચશે અને તેના કારણે આ પ્રસ્ફુરક પડદો જે છે એ એના ઉપર લાઇટ ઉત્પન્ન થાય છે એટલે કે તેજસ્વી ધબ્બો જોવા મળે છે હવે આ જે તેજસ્વી ધબ્બો દેખાય છે એના ઉપરથી આપણે કહી શકીએ કે વિદ્યુત પ્રવાહનું વહન કેથોડથી એનોડ તરફ થાય છે મિત્રો મેં અહીંયા લખ્યું જ છે તો આપણે વાંચી અને સમજતા જઈએ તો આ નળી જે છે તેને શું કહેવાય આ ખાસ ધ્યાન રાખવું છે તમારે કેથોડ કિરણ વિભાર નળી તરીકે તેને ઓળખવામાં તમને ખાસ પૂછવામાં આવે કે ઇલેક્ટ્રોનની શોધ થાય તો તેના પ્રયોગ દરમિયાન કઈ નળીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો કેથોડ કિરણ વિભાર નળી હવે મિત્રો આગળ જોઈએ પૂરતું ઊંચું વીજ દબાણ વિદ્યુત ધ્રુવોની વચ્ચે દાખલ કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ વહેવા માંડે છે આ કણોનો પ્રવાહ ઋણ વિદ્યુત ધ્રુવ એટલે કે કેથોડ થી ધન વિદ્યુત ધ્રુવ એટલે કોની તરફ તો કે એનોડ તરફ વહે છે આને કેથોડ કિરણો અથવા તો કેથોડ કિરણ કણો કહે છે કેથોડ થી એનોડ તરફના પ્રવાહની આગળ ઉપર તપાસ કરવા માટે એનોડમાં એક છિદ્ર પાડી એનોડની પાછળની નળી પર ઝિંક સલ્ફાઇડ સ્ફુરદીપ્તનું પડ ચડાવી દેવાયું આનો અભ્યાસ કરવા માટે શું કરવામાં આવ્યું મિત્રો તો કે ઝિંક સલ્ફાઇડ એટલે કે સ્ફુરદીપ્તનું પડ ચડાવી દીધું જ્યારે કિરણો એનોડમાંથી પસાર થઈને ઝિંક સલ્ફાઇડ વાળા પ્રસ્ફુરક સાથે અથડાયા ત્યારે ચડાવેલ પડ પર એક તેજસ્વી ધબ્બો જોવા મળે છે હવે વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી શું પરિણામો આવે છે તેની ચર્ચા હવે આપણે કરીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પરિણામોની ચર્ચા કરીએ તો આપણે જે પ્રયોગ જોઈ ગયા કે જેમ કે કેથોડ કિરણ નળી કેથોડ કિરણ વિભાર નળીમાંથી જ્યારે એક કેથોડ છે અને એક એનોડ છે તેમાંથી ઉચ્ચ વિદ્યુતભાર ઊંચા વોલ્ટેજ વિદ્યુતભાર પસાર કરવામાં આવે તો વિદ્યુત વીજભાર જ્યારે પસાર થાય છે તો કેથોડથી એનોડ તરફ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે અને તે કેથોડથી એનોડ તરફ વહે છે તે સમજવા માટે તો તેની સાબિતી આપવા માટે એનોડમાં એક છિદ્ર પાડવામાં આવે છે અને પાછળની બાજુ પ્રસ્ફુરક પડદો લગાવવામાં આવે છે આ પ્રસ્ફુરક પડદો કોનો હોય છે મિત્રો તો કે ઝિંક સલ્ફાઇડનો ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરક પડદો લગાવવામાં આવે અને જ્યારે ઊંચા વોલ્ટેજ વિદ્યુતભાર પસાર કરવામાં આવે છે ત્યારે આ પ્રસ્ફુરક પડદો જે છે તેના ઉપર શું થાય છે તો કે લાઇટ ઉત્પન્ન થાય છે અથવા તો ઝબકારો થાય છે જેના પરથી આપણે કહી શકીએ કે કિરણો ક્યાંથી ક્યાં જતા હશે તો કે કેથોડથી એનોડ તરફ જતા હશે અને આ કિરણોને કેથોડ કિરણો તરીકે કહેવામાં આવે છે હવે મિત્રો આ જે પ્રયોગ આપણે કરી ગયા તેના ઉપરથી શું પરિણામો જોવા મળે છે અને પરિણામો પરથી આપણે શું સાબિત કરી શકીએ તો તેની ચર્ચા કરવાની છે તો આપણે વાંચતા જઈએ અને સમજતા જઈએ મિત્રો તો પરિણામોનો સારાંશ આના ઉપરથી શું પરિણામ મળે તો કેથોડ કિરણો કેથોડથી શરૂ થાય છે અને એનોડ તરફ ખસે છે કેથોડથી શરૂ થાય અને એનોડ તરફ જાય છે આ કિરણો પોતે દ્રશ્યમાન નથી આપણે કેથોડ કિરણોને જોઈ શકતા નથી પરંતુ તેમની વર્તણૂક અમુક પ્રકારના પદાર્થની મદદથી જાણી શકાય છે કયા પદાર્થની મદદથી મિત્રો યાદ કરો જે આપણો પ્રયોગ તો આપણા પ્રયોગની અંદર આપણે જોયું હતું એ મુજબ શું જોયું હતું કે પ્રસ્ફુરક પડદો એટલે કે ઝિંક સલ્ફાઇડનું પડ ચડાવેલું હતું જો અહીંયા લખ્યું છે આ સ્ફુરદીપ અથવા તો પ્રસ્ફુરણ પદાર્થ પર જ્યારે આ કિરણો અથડાય છે ત્યારે પદાર્થ ચળકે છે એના ઉપર લાઇટ ઉત્પન્ન થાય છે જે આપણે શીખી ગયા તો પદાર્થ ચળકે છે ટેલિવિઝનની પિક્ચર ટ્યુબ કેથોડ કિરણ ટ્યુબ હોય છે ટેલિવિઝનની જે પિક્ચર ટ્યુબ છે એ પણ કેથોડ કિરણ ટ્યુબ જ હોય છે અને ટીવીના પડદા ઉપર લાગેલ સ્ફુરદીપ્ત અથવા તો પ્રસ્ફુરણ પદાર્થને લીધે ટેલિવિઝનમાં ચિત્ર દેખાય છે હવે મિત્રો આગળ જોઈએ તો કે વિદ્યુતીય અથવા તો ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં આ કિરણો સીધી લીટીમાં ગમન કરે છે જ્યારે વિદ્યુતીય અથવા તો ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરી હોય ત્યારે આજે છે કિરણો સીધી લીટીમાં ગમન કરે હવે પછીનો નેક્સ્ટ મિત્રો આપણો ટોપિક જે છે તે આ જ છે કે જ્યારે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્ર લાગુ પડવામાં આવે તો આ કિરણો કઈ બાજુ ગતિ કરશે તો તે આપણે આપણા નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર જોવાના છીએ
તો આજે જે સીધી લીટીમાં ગમન કરે છે પછી એટલો મુદ્દો છે મિત્રો તમે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણોની વર્તણૂક ઋણ વિજભાર ધરાવતા કણો જેવી હોય છે જો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણોની જે વર્તણૂક છે તે કેવી છે તો કે ઋણ વિજભાર ધરાવતા કણો જેવી હોય છે આ સૂચવે છે કે કેથોડ કિરણો ઋણ વિજભાર ધરાવતા કણો જ છે જેને ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે એને શું કહેવાય છે મિત્રો તો કે શું કહેવામાં આવે તો કે ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે કેથોડ કિરણોની લાક્ષણિકતા વિદ્યુત ધ્રુવોના પદાર્થ ઉપર અને કેથોડ કિરણ નળીમાં રહેલા વાયુના સ્વભાવ પર આધાર રાખતી નથી ખાસ ધ્યાન રાખજો એના ઉપર આધાર રાખતી નથી આથી આપણે એમ તારણ કાઢી શકીએ કે ઇલેક્ટ્રોન બધા જ પ્રકારના પરમાણુઓના પાયાના ઘટકો છે ઇલેક્ટ્રોન જે છે કેવા છે મિત્રો તો કે બધા જ ઘટકોના પાયાના એકમો છે બરાબર બધા જ પ્રકારના પરમાણુઓના પાયાના ઘટકોનો છે એમ આપણે કહી શકીએ તો મિત્રો અહીં આપણો પહેલો પ્રશ્ન જે છે પૂર્ણ થાય છે મિત્રો આજે તમારે જે હોમવર્ક કરવાનું છે એની અંદર તમારો જે ક્વેશ્ચન છે લખી લો હોમવર્કનો ક્વેશ્ચન ઇલેક્ટ્રોનની શોધ क्वेश्चन लगजो मित्रो इलेक्ट्रॉन की शोध कई रीते थई हती ते प्रयोग द्वारा समझावो अने तेना परिणामोना સારાંશ લખો મિત્રો આજનો તમારો જે હોમવર્કનો પ્રશ્ન છે તે આ છે જેની અંદર આપણે જે શીખી ગયા છે ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતે થઈ હતી તેમાં કયો પ્રયોગ કરવામાં આવ્યો હતો તે અને ત્યારબાદ એના પરિણામો જે મળે છે એનો સારાંશ જે છે તે તમારે લખવાનો છે મિત્રો આ લોંગ ક્વેશ્ચન છે પરંતુ આની અંદરથી ઘણા બધા ટૂંકા પ્રશ્નો પણ પૂછી શકાય છે તો એક લોંગ ક્વેશ્ચન તમે મોડે કરશો તો એના પરથી જે પૂછાનારા પ્રશ્નો છે તે તમે સરળતાથી સોલ્વ કરી શકશો તો મિત્રો આટલું હોમવર્ક કરજો તમારે તમારી નોટમાં લખવાનું છે મોડે કરવાનું છે અને ફોટો પાડીને મોકલાવવાનો રહેશે થેન્ક યુ